મોર્નિંગ બાળકો, શું કહે આનંદમાં ટેન્શન રેડી. છેલ્લે આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 1.3માં 5 સુધી દાખલા ગણ્યા હતા. હવે આપણે સ્વાધ્યાય 1.3ની અંદર છઠ્ઠો દાખલો આવ્યો, તો જોઈએ છઠ્ઠા દાખલામાં. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2014ને આધાર વર્ષ લઈ 2015 માટેનો પાસેનો અને ફિસરનો સૂચકાંક શોધો. પાસે અને ફિસર બે જ મહિકા હોય તો પછી લાસ્ટ ટાઈમ શોધી લેવાય, કે જેથી કરીને ફિસર માટે મોટું સૂત્ર મૂકવું પડે નહીં. બીજું કે અહીંયા 2014 એટલે આધાર વર્ષ છે, 2015 એટલે ચાલુ વર્ષ આપ્યો હોય. ભાવ આપ્યો છે, કુલ ખર્ચ આપ્યો છે, જથ્થો આપ્યો નથી, તો જથ્થો આપણે શોધવો પડશે. તો કુલ ખર્ચને ભાવ વડે ભાગશો એટલે તમને જથ્થો મળશે. દાખલા નંબર 6, સ્વાધ્યાય 1.3. તો સૌથી પહેલા આપણે લઈએ કે વસ્તુ આપેલી છે, વસ્તુ કેટલી આપી છે, તો કે 5 વસ્તુ છે, એ બી સી ડી અને ઈ. અહીંયા સુધીની આપણને વસ્તુ આપેલી છે, જેમાં વર્ષ 2014 માં પહેલું આવ્યું છે ભાવ એટલે પી 0, પછી જથ્થો એટલે ક્યુ 0. તો ક્યુ 0 માટે કુલ ખર્ચ છેદમાં ભાવ, આના વડે તમે ભાગશો એટલે તમને કુલ ખર્ચ મળશે. પછી એ જ રીતે વર્ષ 2015 જેમાં ચાલુ વર્ષનો ભાવ એટલે P1 અને ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1માં એમ જ કુલ ખર્ચ ભાગ્યા ભાવ એટલે તમને મળશે ત્યાં જથ્થો. તો આ રીતે આપણે ભાવ અને જથ્થોને શોધી શકશું. ભાવ આપણને આપેલો છે 100, 100, 150, 180 અને 250. હવે આને ભાગાકાર કરતો જાઓ, 400 ભાગ્યા 100 એટલે 4, પછી 500 ભાગ્યા 100 એટલે 5, 600 ભાગ્યા 100, 15 × 4 = 60 એટલે 4, 1080 ભાગ્યા 180 કર નાખવાના, 1080 ભાગ્યા 180 એટલે તમને મળશે 6, અને 1000 ભાગ્યા 250 એટલે 4. તો આ રીતે આપણે જથ્થો શોધી શકશું. દાખલામાં જ્યારે જથ્થો ન આપ્યો હોય અને કુલ ખર્ચ આપ્યો હોય ત્યારે. ચાલુ વર્ષનો ભાવ આપણને આપેલો છે, કેટલો કીધો છે, તો કે ચાલુ વર્ષનો ભાવ 120, પછી 120, 160, 200 અને 300. એ જ રીતે 720 ભાગ્યા 120, 12 × 6 = 72 અને 6, પછી 600 ભાગ્યા 120, 12 × 5 = 60 એટલે 5, પછી 800, 16 × 5 = 80 એટલે 5, અને 1000 ભાગ્યા 200 એટલે 5, અને 4×12 એટલે મળશે આપણે 4. તો આ રીતે આપણે કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરો અને ચાલુ વર્ષનો જથ્થો મળે. હવે આ 4 કલમ લઈ લેશું, P1, Q0, P0, Q0, P1, Q1 અને P2.
P0Q1. Ready? તો આ રીતે આપણે કોષ્ટક બનાવી રાખશું. કોલમ લેતા જઈએ, પહેલા સૌથી પહેલા તો P1 અને Q0 એટલે બે બાજુબાજુની કોલમ આવશે. 12 × 48 480, પછી 12 × 50 60 અને 600, પછી 16 × 64 60 એટલે 640, 6 × 2 = 12 એટલે 1200, 4 × 3 = 1200. આ રીતે આપણને P1 અને Q0 મળે. P0 Q0 બાજુબાજુની બે કોલમનો ગુણાકાર, જે આપણે કુલ ખર્ચ આપ્યો હોય એ જ કોલમ બનશે. અહીંયા આવશે 400 500, 15 × 60 એટલે 600, 18 × 6 એટલે આપણે જોઈએ 1080 અને 2500 એટલે મળશે આપણને 1000. તો આ રીતે આપણે P0 Q0 ની કોલમ મળી ગઈ. હવે P1 Q1 આ બેનો ગુણાકાર, કે 12 × 6 = 72 720, 12 × 50 = 60, 600, 16 × 50 = 80, 800 અને 1000, પછી 4 × 3 = 12 એટલે 1200. તો આ રીતે આપણને P1 અને Q1 ની કોલમ મળશે. છેલ્લી કોલમ P0 Q1, P0 Q1 પહેલી અને છેલ્લી, તો 6 × 100 એટલે 600, 100 × 5 એટલે 500, 150 × 5 15 × 75 = 75, 750, 18 × 50 = 90 એટલે 900 અને 25 × 100 એટલે 1000. તો આ રીતે આપણે ચારેય કોલમ મળી ગઈ. હવે આપણે ચારેયના ટોટલ લઈ લઈશું, કે 480 + 600 + 640 + 12 × 2400 એટલે પહેલી કોલમ મળશે σP1Q0 = 4120. તો આ રીતે આપણી કોલમ મળશે. બીજી આવશે 400 + 600 + 1000 + 1080 + 1000 એટલે 3580 σP0Q0 3580. પછી આપણે મળશે 720 + 600 + 800 + 1000 + 1200, આપણે મળશે 4320. P1 Q1 એ જ રીતે 600 + 500 + 1100 + 750 + 900 + 1000 એટલે મળશે 37. σP0Q1 = 37 50. તો આ રીતે આપણે બધી કોલમો શોધી લીધી. હવે શું માંગ્યું છે, તો કે પાસે અને પીસર બે માંગ્યો છે. આપણે ત્રણેય શોધી લેવાના. સૌથી પહેલું આપણે શોધીશું લાસ્ટ પેયર નો સૂચક આમ, કે IL = σP1Q0 σP0Q0 × 100. તો લાસ્ટ પેયર નો સૂચકાંક આપણને આપ્યો છે P1Q0 41 20, બીજો આપ્યો 35 80 × 100. તો આપણે લઈ લઈશું 41 20 / 35 80 × 100 એટલે આપણે મળશે 115.08 115.08 આપણે લાસ્ટ પેયરનો સૂચકાંક મળી ગયો. રેડી? આવી જ રીતે બીજો શોધીશું આપણે પાસેનો સૂચકાંક IP =
सिग्मा पी वन क्यू वन छेद में सिग्मा पी जीरो क्यू वन गुणिया सो। तो सिग्मा पी वन क्यू वन मिलो 43 20 पी जीरो क्यू जीरो 37 50 गुणिया सो गुणाकार भागाकार मूकी दिए आई पी बराबर 43 20 भाईगा 37 50 गुणिया सो भले 115.20 20 के बे जे लखी थे। तो आ आपने मिलो पासे नो सूचला। त्रीजो आपने शोधीशु फिसर नो सूचक आम आई एम बराबर अंडर रूट आई एल गुणा आई पी। आई एल आपने मिलो 115.08 आई पी मिलो 115.2 बे नो गुणाकार 115.08 गुणिया 115.2 એટલે કિંમત મળશે આપણને 13 25 7.22। તો આઈ એફ બરાબર હવે બે બાજુ વર્ગમૂળ લઈ લો અહીંયા એટલે 115.14 આ આપણને મળ્યો ફિશરનો સૂચક આ રેડી। માની લો કે આપણે એમ થાય કે આપણે આ લાસ્ટ સ્ક્વેર નથી શોધવો તોય વાંધો નહીં, તો સીધો પેલા પાસેનો શોધવાનો। તો ફિશર માટે મોટું સૂત્ર મૂકી દેવાનું, તો ડાયરેક્ટ પાસે અને ફિશર બેનો સૂચકાંક શોધી શકાય। ક્લિયર? જોઈ લો સમજાઈ ગયું બધાએ? આ રીતે વ્યવસ્થિત સમજી અને પછી તમારી બુકની અંદર જાતે દાખલો ગણી નાખજો। પહેલો આવશે
समूह પછી સમૂહમાં હું આપ્યું છે તો સૌથી પહેલો આપણે આપ્યું છે ખોરાક એક એક લીટી મૂકીને લખશું બળતણ અને વીજળી બળતણ અને વીજળી પછી આપણે આપવામાં આવ્યું છે ભાડું ભાડું પછી આપ્યું છે કપડાં કપડાં પછી આપ્યું છે પરચુરણ આટલી માહિતી આપણને આપેલી છે પછી ભાર ભાર એટલે વેઇટ ડબલ પછી આધાર વર્ષનો ખર્ચ એટલે પી ઝીરો ચાલુ વર્ષનો ખર્ચ એટલે પી વન આના આધારે આપણે આઈ શોધીશું આઈનું સૂત્ર છે પીવનના છેદમાં પી ઝીરો ગુણ્યા સો એટલે આપણને મળશે આઈ અને પછી આપણને મળશે આઈ ડબલ્યુ તો આટલી કોલમ આપણે બનાવવી પડશે રેડી હવે આની અંદર આપણે મુક્કા જઈએ કિંમત ભારમાં આપણને એક પાસે 45 15 10 20 અને 10 P0 કિંમત P0 માં એક પાસે 3000 પછી 1450 1500 600 અને 1600 ચાલુ વર્ષમાં એક પાસે 3900 1850 પછી 2400 900 અને 1920 આ રીતે આપણને P1 ને Q0 બે આપણે P1 ને P0 બે આપેલા છે સૂત્ર પ્રમાણે કિંમત મૂકી તો ચાલુ વર્ષ P1 એટલે 3900 ભાગ્યા 3000 એને ગુણ્યા 100 એટલે આપણે આઈ મળશે તેવી જ રીતે 1850 ભાગ્યા 1450 ગુણ્યા 100 2400 એને ભાગ્યા 1500 એને ગુણ્યા 100 900 એને ભાગ્યા 600 ગુણ્યા 100 1920 એને ભાગ્યા 1600 એને ગુણ્યા 100 તો આ રીતે આપણે આઈ ની કોલમ બનાવી આપશું કિંમત લેતા જઈ લઈ જડે ગુણ્યા કિંમત મૂકતા જઈ કે ભાઈ 3900 ભાગ્યા 3000 ગુણ્યા 100 એટલે મળશે 130 1850 ભાગ્યા 1450 એને ગુણ્યા 100 એટલે 127 પોઈન્ટ મળશે 59 પછી 2400 ભાગ્યા 1500 એટલે મળશે 160 900 ભાગ્યા 600 ગુણ્યા 100 એટલે 150 પછી 1920 ભાગ્યા 1600 ગુણ્યા 100 એટલે 120 તો આ રીતે આપણે આઈ ની કોલમ છે એ આપણે શોધી શકશું આઈની કોલમ આપણે મળી ગઈ રેડી હવે જો પૂર્ણ આપણે આંકડા લેવા હોય બે જ આંકડા રાખવા હોય તો અહીંયા 59 ને આપણે 66 લખી શકીએ એક આંકડા પછી પોઈન્ટ કિંમત લેતા જઈ ડબલ્યુ અને આઈ બેનો ગુણાકાર 45 ગુણ્યા 130 એટલે 5850 પછી 15 ગુણ્યા 127.6 એટલે 1914
160 ગુણ્યા 10 એટલે 1600 15 2 30 એટલે 3000 અને 1200 રેડી આનો ટોટલ લઈ લેશું એટલે સિગ્મા ડબલ્યુ જે આપણે 45 ને 15 60 70 90 ને 100 આપેલો છે એ જ રીતે આનો ટોટલ પર લઈએ 5850 પ્લસ 1914 પ્લસ 1600 પ્લસ 3000 પ્લસ 1200 એટલે મળશે 13564 13564 સિગ્મા આઈ ડબલ્યુ બરાબર તો આ આપણે કોષ્ટક આપણું તૈયાર થઈ ગયું કોષ્ટક તૈયાર થઈ ગયા પછી આપણી પાસે માંગ્યું છે કે સામાન્ય રીતે કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ સિગ્મા આઈ ડબલ્યુ 13564 છેદમાં 100 તો સૂચકાંક મળશે 135.64 આ આપણને વર્ષ 2015 નો સૂચકાંક આપે શોધ્યો ક્લિયર સૂચકાંક મળી જાય પછી તમને એમ કીધું છે કે જો 18 વર્ષની સરખામણી 18 વર્ષની આવક કેટલી છે 2013 ની 15000 તો ચાલુ વર્ષની આવક કેટલી થાય તેને આપણે આ રીતે લખીએ કે વર્ષ 2013 અને વર્ષ 2015 અથવા સૂચકાંક એ મૂકી શકો આધાર વર્ષનો સૂચકાંક 100 ત્યારે ચાલુ વર્ષનો સૂચકાંક 135.64 છે જો 18 વર્ષની આવક આપણને આપી એ 15000 તો ચાલુ વર્ષની આવક કેટલી તો આપણે લખી શકીએ કે વર્ષ 2015 ની આવક બરાબર ક્રોસ ગુણાકાર લઈ લેવાનો 15000 ગુણ્યા 135.64 છેદમાં 100 કેલસથી ગુણાકાર ભાગાકાર ગુમાવી કિંમત મૂકશું એટલે 20,346 20,346 રૂપિયા આવક હોય તો આ રીતે સૂચકાંકની મદદથી આપણે વર્ષ 2015ની આવક છે મેળવીશું ત્રણ માર્કના દાખલાની અંદર આ રીતે દાખલો પૂછવામાં આવશે ખાલી આટલું જ તમને આગળ ટૂંકા દાખલા આવશે સ્વાધ્યાયમાં સેક્શન સીમાં તો આટલું જ ખાલી પૂછે તો બે માર્કનું લેવામાં આવે અને આખે આખું ખાલી આઈ શોધવાનું હોય આઈ ડબલ્યુ શોધી અને અહીંયા સુધીનું આપણને ત્રણ માર્કમાં પૂછવામાં આવશે રાઈટ જોઈ લ્યો સમજી લ્યો ક્લિયર સમજાઈ જાય પછી વ્યવસ્થિત રીતે ફેરબુકની અંદર પાછો દાખલો ગણી નાખજો રાઈટ હવે આપણે સ્વાધ્યાય 1.4 ની અંદર દાખલા નંબર 2 તો ખોરાકી ચીજોના ભાવ વપરાશની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014નો સૂચકાંક ગણો અને એનું અર્થઘટન કરો અહીંયા આપણને બે વસ્તુ આપેલી છે એટલે કે બે રીતે ગણી શકી 2010નો 2 જથ્થો અને ભાવ Q1 જથ્થો એટલે Q0 2010નો ભાવ એટલે P0 2014નો એટલે ચાલુ વર્ષનો ભાવ P1 આપ્યો છે જો સૂચના ઉપરનો આપ્યો હોત તો આપણે કૌટુંબિક બજેટ અને કુલ ખર્ચ બે રીતે દાખલો ગણી શકાય પણ અહીંયા આપણે સ્પષ્ટ
કીધું છે કે કૌટુંબિક અંદાજપત્રની રીતે ગણો તો આપણે ફરજિયાત કૌટુંબિક અંદાજ IW વાળી રીતે દાખલો કરવો પડશે, રાઈટ? આ લેક્ચરમાં આજે આપણે આટલું પૂર્ણ કર્યું.